સુરતમાં હોસ્પિટલોમાં તબીબો અને સ્ટાફની બેદરકાર થી અત્યાર સુધી અનેક પરિવારોને પોતાના મોભી અને ચિરાગે માર્યા છે. ત્યારે શનિવાર રાત્રે ફરિયાવો એક બનાવ બન્યો હતો, જેમાં સોશિયો સર્કલ પાસે આવેલ યુનિક હોસ્પિટલમાં સચિન જીઆઈડીસી ખાતે રહેતા ઓડિશાના આધેડનો હાર્ટ એટેક બાદ મૃત્યુ પામતા પરિવારજનોને અને આક્ષેપો કરી હોબાળો ઉછાળ્યો હતો. સુરતની વિવિધ હોસ્પિટલો અને નવી સિવિલ હોસ્પિટલ હોય કે સ્વીમેલ હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલ કે દવાખાના હોય, તબીબો અને સ્ટાફની બેદરકારીનો ભોગ લોકો બની રહ્યા છે. જેમાં શનિવારે સાંજે સોશિયલ સર્કલ પાસે આવેલી એક હોસ્પિટલના તબીબ અને સ્ટાફની બેદરકારીના કારણે સચિન જીઆઈડીસી ખાતે રહેતા ઓડિશા પરિવારે પોતાના મોભીને ગુમાવવાનો વારો આવ્યો હતો. વાત એમ છે કે ગત 28મી સચિન જીઆઈડીસી ખાતે રહેતા સચિન એક પ્રિન્ટિંગ મિલમાં કામ કરતા બાલાજી ગોડને હાર્ટ એટેક આવતા તેમને યુનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો તેમની સારવાર ચાલી રહી હતી અને લાખો રૂપિયા તબીબ દ્વારા પરિવાર પાસેથી લેવાયા હતા. જોકે ત્યારબાદ ગતરોજ સાંજે અચાનક બાલાજી ગોડનું નિધન થતાં પરિવારજનોએ પૂછતા સ્ટાફે બીજી વાર એટેક આવવાથી નિધન થયું હોવાનું જણાવ્યું હતું. તો સાંજે 6 વાગે મૃત્યુ હોવા છતાં રાત્રે 9 વાગે લાશ અપાઈ હતી. તે દરમિયાન અન્ય ટેસ્ટ અને હજારો રૂપિયાની દવાઓ પણ મંગાવવામાં આવી હતી. તો મૃત્યુ થઈ ગયા બાદ પણ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર દેવાંગ દેસાઈ પોતાની વિઝિટ ફી લગાવી દીધી હતી, જેથી પરિવારજનોએ આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો. આજ પપ્પા કા ઓફ હો ગયા 6 બજે પર હમે પતા ચલ રહે 9 બજે કેસે હુઆ ક્યા લાપરવાહી ક્યા ડોક્ટર કા નામ. 28 તારીખ કો અચાનક અટેક આયા તો હમ લેકે આયે હોસ્પિટલ. વહાં ડોક્ટર ને કહા કે એન્જિયોથેરાપી કરના પડેગા, અબ ડિપોઝિટ કરાઓ. હમને ડિપોઝિટ સબ કુછ કર દિયા. એન્જિયોપ્લાસ્ટી ઉસ દિન રાત કો હો ગયા. એન્જિયોપ્લાસ્ટી હોને કે બાદ ડોક્ટર દેવાંગ દેસાઈ ને એન્જિયોપ્લાસ્ટી કરવાયા. નેક્સ્ટ ડે હોશ આયા થા, હા શ્યોર બોલા થા કે એટલીસ્ટ દૂસરી બાર કભી હાર્ટ અટેક નહીં આયેગા, એસા બોલા થા, યહાં તક કે બોલ દિયા થા. ફિર નેક્સ્ટ ડે હોશ આયા થા, ફિર યે લોગ બોલ રહે કે કુછ કિડની મેં પ્રોબ્લમ હૈ, વેસ્ટ બહાર નહીં નિકલ રહા હૈ, એસે એને તેસે યે બોલ કે ડોક્ટર દેવાંગ દેસાઈ ને ફિર કિડની સ્પેશિયલિસ્ટ કે પાસ ભેજ દિયા. યે સાઈડ કિડની સ્પેશિયલિસ્ટ વાળા 4 દિન સે બોલ રહે વો પંપિંગ મશીન લગાયા હૈ, યે લગાયા હૈ, વેન્ટિલેટર્સ પે અભી તક વેન્ટિલેટર્સ પે હી થે. હમે બોલા જા રહા હૈ કે રિકવરી હો રહી હૈ, રિકવરી હો રહી હૈ, ધીરે ધીરે પ્રેશર બઢ રહા હૈ, 5%, 10%, 40% તક બોલ દિયા. ફિર ઉસકે બાદ અચાનક આજ 6 બજે રહેતો રહ્યા, ઉસકે બાદ હમે પતા ચાલ રહ્યા 9 બજે હમે કોઈ બોલ ભી નહીં રહ્યા. ફિર બોલ રહે કે પેમેન્ટ કરો, પેમેન્ટ કરો, જીતના પેમેન્ટ બોલા સબ કર રહે. તો પેમેન્ટ 2.5 કે ઉપર હો ચુકા હૈ. દિન મેં 30-30 હજાર રૂપિયા કા બિલ બનાતે, વો લોગ બિલ પે કર રહે હૈ, હમ લોગ કોઈ પ્રોબ્લમ નહીં. પર સિદ્ધાર્થ જૈન ડોક્ટર કિડની સ્પેશિયલિસ્ટ છે, પહેલા જે લટકાવતા છે 4 દિવસથી. અભી હમ કેસ કરના, કેસ કરેંગે ઓફકોર્સ. તો શહેરના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર દેવાંગ દેસાઈ અને કિડની સ્પેશિયાલિસ્ટ સિદ્ધાર્થ જૈન દ્વારા સંચાલન કરાતી યુનિક હોસ્પિટલના સ્ટાફ અને આ બંને તબીબોની બેદરકારી હાલ તો પરિવારજનોના આક્ષેપોના કારણે બહાર આવી છે. તો આગે આગળ શું પગલાં લેવાશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.